पालनपुर नगरपालिका चूंटणी ने लई आवतीकाले जगाणा खाते सरकारी इंजीनियरिंग कॉलेज खाते सघन सुरक्षा वच्चे मतगणतरी योजनार छे, जेने लईने तंत्र सज्ज बन्यु छे। पालनपुर नगरपालिका चूंटणी में 28 फेब्रुआरीए मतदान योजायुं हतुं, जेमां 56.46% मतदान थयुं हतुं। जो कि आवतीकाले 2 मार्चे मतगणतरी सरकारी इंजीनियरिंग कॉलेज खाते योजाशे, जेमां 2 विभाग में मतगणतरी माटे 13 टेबल राखवामां आव्या छे। एक विभाग में वोर्ड नंबर 1-6 अने बीजा विभाग में वोर्ड नंबर 7-11 की मतगणतरी योजाशे। प्रत्येक टेबल पर एक टेक्निशियन और एक सुपरवाइजर हाजर रहेशे, जो कि 3 कलाक में परिणाम आवी जशे तेवुं चूंटणी अधिकारीए जणाव्युं हतुं। पालनपुर नगरपालिका माटे 56% जेवुं वोटिंग थयुं छे अने एनी मतगणतरी आवतीकाले एटले के 2 तारीखना करवामां आवशे। सवारे 9 वागे मतगणतरी हाथ धरवामां आवशे। एना माटे वोर्ड नंबर 1-6 માટેનો એક કાઉન્ટિંગ હોલ છે અને 7-11 માટેનો બીજો કાઉન્ટિંગ હોલ છે। એમ 2 અલગ અલગ મતગણતરી હોલમાં 9 વાગે ગણતરી હાથ ધરવામાં આવશે। કેટલા ટેબલ દ્વારા ગણતરી હાથ ધરાશે, એના માટે કેટલા કર્મચારીઓ રખાયા છે, શું વ્યવસ્થા? ટેબલની સંખ્યા બૂથ ઉપર છે કે જે વોર્ડમાં જેટલા બૂથ હશે, ટોટલ 14 ટેબલ રાખવામાં આવ્યા છે, પરંતુ પાલનપુર નગરપાલિકામાં મેક્સિમમ 13 બૂથ છે એક વોર્ડમાં, એટલે 13 ટેબલ ઉપર ગણતરી થશે। દરેક ટેબલ ઉપર એક ગણતરી સુપરવાઇઝર, એની સાથે એક ટેકનિકલ આસિસ્ટન્ટ અને એની સાથે એક પટાવાળા મૂકવામાં આવ્યા છે, જે એમને ઈવીએમ સપ્લાય કરશે। કેટલા વાગ્યા સુધી પૂર્ણ થશે મતદાનની પ્રક્રિયા? પૂર્ણ કેટલા વાગે થશે એનો કોઈ નિયત ટાઈમ નહીં હોતો, પરંતુ સામાન્ય રીતે 3-4 કલાક સુધી ચાલતી હોય છે। આજે સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી। મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે।